नमस्कार मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 18 भाव बदलो अने ग्राहक जागृति छा संबंध ज्ञान आपणे ग्राहक सुरक्षा क्षेत्र થયેલા ઉપાયોની ચર્ચા કરી રહ્યા હતા, જે મુજબ આપણે ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતની ચર્ચા કરતા જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશન અથવા રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ તરીકે ઓળખી શકાય નારાજ પક્ષકાર જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે અને ત્યાં સુધી પહોંચતા એટલે જે વળતરના દાવાની અરજી કરવી પડે છે, જેમ કે જિલ્લા ફોરમમાં 25,000 ની ડિપોઝિટ ભરી અને ઉપલી અદાલતમાં જઈ શકે એટલે રાજ્ય કમિશનમાં આવી શકે. રાજ્ય ફોરમ છે કે રાજ્ય કમિશન આજે છે કે દેશની અંદર 35 કાર્યરત છે, જ્યાંથી નારાજ પક્ષકાર 30 દિવસની અંદર 35,000 ની ડિપોઝિટ ભરી અને રાષ્ટ્રીય કમિશનમાં આવે છે, ત્યાં નારાજ પક્ષકાર છે એ એકંદરે 50,000 ની ડિપોઝિટ ભરી અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે. જિલ્લા ફોરમ 20 લાખ સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારે છે, રાજ્ય કમિશન 20 લાખ થી વધુ 1 કરોડ થી ઓછાના દાવાની અરજી સ્વીકારે છે અને રાષ્ટ્રીય કમિશનની અંદર 1 કરોડ થી વધુના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવતી હોય છે. એ મુજબ આપણે અભ્યાસ કરી રહ્યા સિનિયર સિટીઝન બીપીએલ કાર્ડધારકો માટે અહીં કોર્ટની નિયતિમાંથી મુક્તિ આપવામાં આવે છે. બીજી વાત કરતા એ આજે આપણે ગ્રાહક સુરક્ષાના મંડળની વાત કરીએ કે જે મુજબ આજે દેશમાં ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય થાય છે અને ત્રીજી હતી કે જાહેર વિતરણ વ્યવસ્થા કે જાહેર વિતરણ પ્રણાલી જે મુજબ આજે કાળા બજાર સંગ્રહખોરી અને સટ્ટાખોરીને અટકાવવાનો પ્રયાસ થઈ છે. મિત્રો, હવે આગળ આપણે બોલવા આવે છે એ સમય સાથે તોલમાં અને વસ્તુની સુતાને પ્રમાણિત કરતું તંત્ર. આ એક એવા પ્રકારનું તંત્ર છે કે જો આપણે તે સિમ્બોલને જોશું કે એ લોગો એમાં લગાવેલો હોય તો આપણે તે વસ્તુને આંખ વીંચીને પણ ખરીદી કરી શકીએ છીએ, કારણ કે એ શુદ્ધ છે અથવા તો એ પ્રમાણિત કે સર્ટિફાઈડ થયેલી છે જેમાં ગ્રાહકને છેતરાવાની શક્યતાઓ નથી. આનો અર્થ આ થયો છે એટલે હંમેશા આપણે વસ્તુ ખરીદતી વખતે પહેલા તો આપણે વસ્તુની પેકેટની પાછળ જે આપવામાં આવેલો લોગો છે એ લોગોનો અભ્યાસ અચૂક કરી લેવો જોઈએ, કારણ કે આપણે ભવિષ્યની અંદર એક ગ્રાહક બની અને મોંઘી વસ્તુઓની ખરીદી કરવાના છે. જ્યારે આવી મોંઘી વસ્તુઓને કે ખાલી સામગ્રીની ખરીદી કરતા હોય ત્યારે મિત્રો આપણે અચૂક પ્રમાણના અમુક લોગો ચકાસવા અનિવાર્ય છે. બીજી વસ્તુ છે એ છે ભારત સરકારે ગુણવત્તા નિયમન કરવા માટે 1947 ની અંદર ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી જે પાછળથી એટલે કે 1966 બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાય છે, BIS તરીકે ઓળખાય છે. જો માનો કે કોઈ ISI કે BIS લગાવેલો સિમ્બોલ હોય તો આનો અર્થ આ થાય છે કે આ વસ્તુ શુદ્ધ છે અથવા તો પ્રમાણિત કરે છે કે ગુણવત્તા એની સ્ટાન્ડર્ડ છે. જે અન્વયે આજે અમુક પ્રકારના ઉપકરણો કે ઇલેક્ટ્રિક ઉપકરણો ઉપર ખાસ કરીને આ લોગો વાપરવાની છૂટ આપવામાં આવે છે. તમારી બુક ઉપર પેજ નંબર 156 ઉપર આ બે પ્રકારના ચિહ્નો પણ આપેલા છે, ISI અને BIS. બોર્ડની પરીક્ષા અંદર માર્ચ 2019 ની અંદર MCQ તરીકે પૂછવામાં પણ આવી ચૂક્યો છે કે કયા પ્રકારનું ચિહ્ન દર્શાવે છે. આઈ થિંક હવે ખેતી પર આધારિત વસ્તુઓ ચીજ વસ્તુઓ કે બાગાયતી જે બાગ બગીચામાં લેવાતા પાક હોય એ પાકમાંથી જે તૈયાર થયેલી વસ્તુઓ છે, એટલે કે કહેવાનો મતલબ છે કે ખાદ્ય સામગ્રી કે પ્રોસેસિંગ ફૂડ કરેલ છે કે ખાલી સામગ્રી લગતી કોઈ વસ્તુ છે તો એની ઉપર એગ્રીકલ્ચર માર્કેટિંગ ટૂંકમાં કહી શકાય એગમાર્ક. આ એગમાર્કનો જે છે એ ચિહ્ન લગાવેલો હોય છે જે ખેતીવાડી ઉપર બજાર કાયદો એટલે કે 1937 નો હતો એ અન્વયે આ ચિહ્ન વાપરવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે છૂટ આપે છે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટિગ્રેશન એટલે કે DMI એના દ્વારા છે કે આ માર્કો વાપરવાની છૂટ આપવામાં આવે છે. માની લો કે મિત્રો તમે સોના ચાંદી ઘર ખરીદી કરી રહ્યા છો, ભવિષ્યમાં આપણે આ નાગરિક તરીકેના આપણે અમુક પ્રકારની ખરીદીઓ મોંઘી ખરીદી પણ આવશે જેમાં આભૂષણોની પણ ખરીદી કરતા હોય તો સોનું છે કે સોનાની અંદર આજે પેન્શન થવાની શક્યતા બહુ જાજી છે. એટલે સોનાની ખરીદી કરી તે વખતે આપણે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તો પહેલું છે એ છે BSI બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ એકત્રે એમ માર્કો આપવાની ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે માર્કો વાપરવાની છૂટ આપે છે. જે સોનાની શુદ્ધતાનો નંબર દાખલા તરીકે 916 નંબર છે તો 916 એટલે કે 22 કેરેટનું શુદ્ધ સોનું થાય છે. હવે ઘણી વખત જો કોઈ આપણે સોનાની ખરીદી કરીએ એમાં લખેલું હોય BIS પ્લસ 916 લખેલા હોય તો 916 નંબર એટલે કે 22 કેરેટ શુદ્ધ સોનું આનો અર્થ આ છે. હવે માનો કે એની ઉપર હોલમાર્કનો સિમ્બોલ પણ હોય છે, જો હોલમાર્કનો સિમ્બોલ લાગેલો હોય તો એ વસ્તુ શુદ્ધ છે આનો અર્થ આ થયો, આપણે એ વસ્તુની ખરીદી કરી શકીએ છીએ. હવે હજી પણ કેન્દ્ર સરકાર એમાં અમુક પ્રકારના ચિહ્નો મૂકે જેમ કે બાઇકમાં આવે છે નંબરની પાછળ ABCADAN એવી સીરીઝ લગાવેલી હોય છે તો આ જે ABCDEF JK જેમ A to Z આખે આખા છે એ એકંદરે ક્રમ આપેલા છે. પછી જે છે એ ઝેડ પૂરો થાય તો ABSCM શરૂ કરો એટલે કે જે નામનું અહીં આપણે ઉદાહરણ આપ્યું છે કે માનો કે તમે કોઈ સોનાની ખરીદી કરો છો એમાં 916 નંબર આપેલા છે એટલે 22 કેરેટ શુદ્ધ સોનું છે, નંબર 2 એમાં હોલમાર્કનું ચિહ્ન છે એટલે એ શુદ્ધ સોનું છે અને જે આપ્યું છે જે લખેલો છે ABCDEF એમાં જે આવે જે નામનું લખેલો છે અક્ષર લખેલો છે તો એ જે અર્થ થાય છે 2008 માં આ
આ સોનું જે છે એ એકંદરે બજારમાં અસ્તિત્વમાં આવેલું છે આનો અર્થ આ થાય છે એટલે આપણે હંમેશા આ વસ્તુની જોઈ અને ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ એક છે કેટલા કેરેટનું શુભ સોનું છે હોલમાર્ક ચિહ્ન છે કે નહીં કયા વર્ષમાં આ નિર્માણ પામ્યું છે એટલે જે તે એની એબીસીડી પ્રમાણે સિરીઝ આ ત્રણ વસ્તુ જોઈ અને હંમેશા સોનાની ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ ફ્રૂટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર છે એફપીઓ તમે છે કે એકંદરે કોઈ પેકની અંદર કે પેકની અંદર છે જેમ કે આપણે બજારમાંથી ફ્રૂટી કે જ્યુસ કે આ પ્રકારની ઘણી પ્રકારની વસ્તુઓ ખરીદી છે જે પ્રવાહી છે જે પ્રવાહી સ્વરૂપે છે પણ પેકિંગની અંદર છે એટલે કે જામ છે ફ્રૂટ છે જ્યુસ છે આવા કેન કે ટીનની અંદર કોઈ પેક કરેલા હોય અને એ વસ્તુ આપણે ખરીદતા હોય સોડા બોટલ પણ એમાં જશે કોલ્ડ ડ્રિંક્સ પણ એમાં આવે છે તો એ લઈએ તો હંમેશા એના પેકિંગની ઉપર એફપીઓ એ સિમ્બોલ જોવાનું રહેશે ફૂડ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર તરીકે ઓળખવામાં આવે છે એ એફપીઓ નો સિમ્બોલ આપણે જોઈ અને પછી જ આપણે છે કે પ્રવાહી કે લિક્વિડ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ જો એનો હોય તો એનો અર્થ થાય છે કે ગુણવત્તા સારી નથી કદાચ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ હોઈ શકે છે માની લો કે તમે અમુક પ્રકારની વસ્તુ એક ખરે જેમાં જે છે કે ટેક્સટાઇલ છે કેમિકલ છે જંતુનાશક દવાઓ તમે લો છો રબર પ્લાસ્ટિકમાંથી બનાવેલી કોઈ વસ્તુ છે સિમેન્ટ પ્રોડક્ટ છે તો તમે એની ઉપર ISI કે BIS નો સિમ્બોલ પણ જોઈ શકો છો જો તેમ ન હોય તો આપણે હંમેશા એ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં તેમાં છે છે મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર જો આપણે માંસ મટનની ખરીદી કરી રહ્યા છે આપણે માંસાહારી તરીકે જે છે એ વસ્તુની આપી છે લિસ્ટ છે એમાં ઘણા પ્રકારની વસ્તુઓ ખરીદી હોય આમ તમને ખ્યાલ છે કે શાકાહારી વસ્તુઓ ઉપર ચોરસ અને વચ્ચે વર્તુળ કરેલ છે ડાર્ક ઘટ કરેલ લીલા કલરનું હોય છે એ છે શાકાહારી વસ્તુ છે જો રેડ હોય તો એનો અર્થ એ થાય છે કે એ માંસાહારી પ્રોડક્ટ છે પણ માંસાહારી પ્રોડક્ટ ખરીદી વખતે મીટ કે મટન કે કોઈ વસ્તુ ખરીદી વખતે પણ આપણે ખાસ જોશું જેમાં MPO મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર તરીકે ઓળખી શકાય એનો સિમ્બોલ પણ છે કે આગળ કોઈ એક વસ્તુને છે કે ચિહ્નો આપવામાં આવ્યો છે જેના બેસિંગ છે અને વચ્ચે MPO એવા પ્રકારનો રેડ કલરમાં આવ્યું છે એ ચિહ્ન કે માર્કો કે જે છે જેમાં ખાસ કરીને માંસ મટન કે અમુક પ્રકારે છે માછલીઓ છે કે એવી વસ્તુને કોઈ ખરીદી કરવી આ છે તો એ વસ્તુ જોવાનો હંમેશા પ્રયાસ કરવો જોઈએ ત્યારબાદ આવે છે HACCP હેઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ તરીકે ઓળખી શકાય જે તૈયાર થયેલા કોઈ ખોરાક છે કે ખાદ્ય સામગ્રી છે એ આપણે ખરીદતા હોય પેકની અંદર છે કારણ કે આ ઇન્ડિયામાં બહુ ઓછું બનશે વિદેશની અંદર આપણે કરી શકીએ તો બોલો કારણ કે ઇન્ડિયા કરી અંદર ખાદ્ય સામગ્રી આખા કે તૈયાર પેકેટમાં ખરીદવામાં આવતી હોય છે પણ ઇન્ડિયાની અંદર પણ જો આપણે કોઈ તૈયાર ખોરાક લઈ આવીએ છીએ ઘરે રસોઈ બનાવી દીધી કોઈ પ્રકારની આપણે ફૂડ લઈ આવીએ છીએ પેકિંગમાં આવે છે ડીશ આખી આખી તો એની ઉપર પણ HACCP નો આપણે લોગો જોઈ અને પછી એ પ્રકારની ખાદ્ય સામગ્રીની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ તમે કોઈ કેમિકલ માંથી એટલે કે રંગ રસાયણ માંથી બનેલી વસ્તુ તમે લેવા જાવ છો તો એની ઉપર તમે ECO ઇકો એવો પ્રકારનો સિમ્બોલ માટી હશે પાછળના ભાગમાં અને એની ઉપર ઇકો એવું કદાચ લખેલું હોય છે અને ECO નો અર્થ થાય છે એ કેમિકલ આધારિત છે જેમાં ખાસ કરીને સાબુ છે ડિટર્જન્ટ છે સોડા એસ એટલે કે લ્યુબ્રિકેન્ટ ઓઇલ એટલે કે બાઇકમાં આપણે કે કોઈ પણ કાર વ્હીકલ કે ટ્રકની અંદર છે એ આપણે વાપરીએ છીએ એ ઓઇલ પેકેજિંગ મટીરિયલ હોય અથવા રંગ રસાયણ હોય પાવડર હોય કોટિંગ હોય બેટરી હોય કોઈ કોસ્મેટિક સાધન એટલે કે સૌંદર્ય પ્રસાધન હોય એમાં ખાસ કરીને આપણે ECO આવો સિમ્બોલ જોવાનો આગ્રહ રાખવો જોઈએ ત્યારબાદ આપણે વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીશું તો લગભગ આપણે છે કે એમાં ભવિષ્યની અંદર કોઈ પ્રકારની આપણે સામે શોષણ થાય તો એ માર્ગ આપણા રખેણની અંદર કોટની અંદર છે એ ઉપયોગી સાબિત થઈ શકે એટલે હંમેશા શક્ય હોય ત્યારે આધારે જે વસ્તુ ન ખરીદતા આપણે આ પ્રકારના ચિહ્નોને જોઈ અને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખશું તો ભવિષ્યની અંદર આપણે છેતરાશું તો પણ આપણે કોર્ટની અંદર કેસ કરવામાં હકદાર તરીકે હોઈ શકીએ છીએ ત્યારબાદ આવે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ કઈ સંસ્થાઓ આજે ચીજ વસ્તુઓને પ્રમાણિત કરી રહી છે કારણ કે આપણે માત્ર છે કે રાષ્ટ્રીય પેદાશો એટલે કે ભારતમાં જ બનેલી વસ્તુઓ છે એનો વપરાશ કરવા છે એવું નથી કારણ કે આપણે આજે જે વૈશ્વિકની પ્રક્રિયા અમલમાં આવ્યા પછી 1991 બાદ આપણે વખત આપણે જાણીએ અજાણીએ કેટલાય પ્રકારની વસ્તુઓનો વિદેશી વસ્તુનો વપરાશ કરીએ છીએ જે આપણા ખ્યાલમાં હોતી નથી પણ વિદેશી વસ્તુ લેતી વખતે પણ અમુક પ્રકારની કાળજી રાખવી અનિવાર્ય હોય છે જેમ કે આજે ખાસ કરીને ISO તમે વખતો વખત આવા કોઈ પ્રકારની પ્રોડક્ટ ઉપર આ પ્રકારનો સિમ્બોલ જોતા હશો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખી શકાય આ પ્રકારનો સિમ્બોલ છે એ લાગેલો હોય તો આનો અર્થ આ થઈ ગયો છે કે આ વૈશ્વિક સ્તરે છે એ વસ્તુ વાપરવા લાયક છે હવે ISO એનો મુખ્ય મથક છે જીનીવા સ્વિટ્ઝર્લેન્ડની અંદર આની સ્થાપના થઈ 1947 ની અંદર જ્યારે ભારતની અંદર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તરીકે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ભારતની અંદર ISI આજે ISI ની જગ્યાએ ઇન્ડિયામાં BIS કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાય પણ ISI ની જ્યારે સ્થાપના થઈ 1947 ની અંદર એ જ વખતે જીનીવાની અંદર છે ISO 1947 માં એની પણ સ્થાપના થઈ ચૂકી હતી એમાંથી આપણે છે કે એકંદરે એ બાબતને મોડલને સ્વીકારી અને ઇન્ડિયાએ ISI આપણને સ્ટાર્ટ કરી અમલમાં મૂકી જેમાં વસ્તુને પ્રમાણીકરણ પ્રક્રિયા શરૂ કરી એટલે વિદેશી વસ્તુ છે તો એમાં ISO
ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓરિસન 1947 જીનીવામાં એનો મુખ્ય મથારક છે જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર ઉત્પાદન એકમનો સંસ્થાને આપવામાં આવે છે માનો કે તમે કોઈ વસ્તુ લ્યો છો એમાં ISO 14000 એટલે કે ISO 14000 એવું લખેલું છે જો તમે ઈ ISO 14000 લખેલી શ્રેણીનું તમે વસ્તુ વાપરો તો એનો અર્થ આ થાય કે તમે જે વસ્તુ વાપરી રહ્યા છો મિત્રો એનાથી પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ રહ્યું નથી उदाहरण तरीके कोई एक ट्यूबलाइट है तो एक ट्यूबलाइट है पर्यावरण माटे नुकसानकारक है सा माटे कारण के माथी सीएफसी नाम नो वायु निकळ से कारण के जारे गरम थसे त्यारे इलेक्ट्रिक उपकरण मोटा भागे होय छे मां सीएफसी वायु नो उत्सर्जन थतो होय तो एक एकंदरे आईएसओ 14000 ने श्रेणी मां न आवी सके पण तमे एक कोई वस्तु वापरी रह्या छो जेनो आखे आखो वपराश थई चुक्या पछी पण पर्यावरण ने कोई नुकसान न थतुं तो इंटरनेशनल लेवले जो ई वस्तु वेचाती होय तो एमनी उपर आईएसओ 14000 नामनो सिम्बोल लगाववामां आवे छे बीजुं छे वैश्विक स्तरे कोडेक्स एलिमेंटर्स कमीशन सीएसी तरीके ओळखાય છે કે કોડેક્સ એલિમેન્ટર્સ કમિશન તરીકે ઓળખવામાં આવે છે ખોરાક અને પાક આ આંતરરાષ્ટ્રીય સંગઠન છે તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોનું પ્રમાણીકરણનું કાર્ય કરે છે આ કમિશનની સ્થાપના થઈ 1963 ની અંદર યાદ રાખજો 1947 ISO 1963 કોડેક્સ એલિમેન્ટર્સ કમિશન ખાદ્ય અને ખેતી સંગઠન FAO જેનો પૂર્ણ નામ થાય ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા એક કોડેક્સ એલિમેન્ટર્સ કમિશનની સ્થાપના કરવામાં આવી આનું મુખ્ય મથક ઇટાલીના રોમની અંદર છે ઇટાલીનું પાટનગર રોમ શહેર ત્યાં એનું આવેલું છે હવે બંનેમાં ખાસ યાદ રાખજો મિત્રો જે ISO છે એ સ્વિટ્ઝર્લેન્ડમાં જીનીવામાં આવે છે કોડેક્સ એલિમેન્ટર્સ કમિશન છે એ એકંદર ઇટાલી દેશમાં આવે શહેર છે રોમ હવે ISO ની સ્થાપના થઈ 1947 ની અંદર અને કોડેક્સ એલિમેન્ટર્સ કમિશન એટલે કે સીએસી ની સ્થાપના થઈ 1963 ની અંદર સીએસી ની સ્થાપના કરવામાં છે જે WHO અને FAO નામની સંસ્થાની મહત્વની ભૂમિકા રહેલી છે આમાં ખાસ કરીને દૂધ કે દૂધની બનાવટો માંસ માછલી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન પ્રમાણિત કરવાની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિના નિયમો ઘડવાનું કામ કરવામાં આવ્યું છે ખાસ કરીને કારણ કે આંતરરાષ્ટ્રીય બજાર છે એ અસ્તિત્વમાં આવ્યા છે આજે એક દેશ બેઝ ઉપર આધાર રાખ્યો છે ખાલી સામગ્રીમાં ખાસ કરીને દૂધ છે તો ઇન્ડિયા છે દૂધની નિકાસ કરતો હોય દૂધની બનાવટ નિકાસ કરતો હોય માછીમારી નિકાસ કરતી હોય તો માછીમારી કે મત્સ્ય છે એ ઉદ્યોગને વેગ આપવા માટે જે આપણે છે એ મત્સ્ય નિકાસ કરીએ છીએ અને અનેક પ્રકારની ખાલી સામગ્રી નિકાસ કરવી આવતો એ બાબતને પ્રમાણિત કરવાનું છે અને આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ નિયમો ઘડવાનું કામ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે હવે ભારત અંદર આઈએસ સાથે સંપર્કની કામગીરીમાં ભારતીય સંસ્થા બીઆઈએસ કરે છે જ્યારે સીએ સાથે સંપર્કમાં એટલે કાર્ય ભારતીય ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ આ સંસ્થા કામ કરે છે આઈએસ ઓની સાથે કામ કરનારી સંસ્થા ઇન્ડિયામાં બીઆઈએસ અને સીએસસી ની સાથે સંસ્થા કામ કરે છે ડાયરેક્ટ ઓફ હેલ્થ સર્વિસિસ જેને જનરલ ઓફ હેલ્થ સર્વિસ તરીકે પણ ઓળખી શકાય જે સ્વાસ્થ્ય સંબંધિત છે એ સંસ્થા આખા કે સીએસસી ના સંપર્કમાં રહી અને કામગીરી કરતી હોય છે તો આ થઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વસ્તુને પ્રમાણિત કરવાની વાત મિત્રો આપણે આ પ્રકારની ઘણી બધી પ્રકારની વસ્તુ અભ્યાસ કર્યો હવે તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે જે આપ છે ફરિયાદ કોણ દાખલ કરી શકે ક્યાં ક્યાં દાખલ કરી શકાય મારે ફરિયાદ કરવા જવું હોય ગ્રાહક સંસ્થામાં તો શું કરવું પડે તો પહેલી વસ્તુ ફરિયાદ દાખલ કોણ કરી શકે અને ક્યાં ક્યાં થઈ શકે પહેલું ફરિયાદ દાખલ કરવા માટે આજે હું વસ્તુ લઈ આવું છું હું એક ગ્રાહક છું તો હું ફરિયાદ કરવા માટે હકદાર છું એટલે ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે નંબર 2 કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ ગ્રાહક વતી સરકાર છે એ ફરિયાદ કરી શકે છે આજે મારા મતે મારા રાજ્ય સરકાર ગુજરાત સરકારને ફરિયાદ કરવી હોય કેન્દ્ર સરકારને મારા મતે ફરિયાદ કરવી હોય કે કોઈ હું સંઘ શાસિત પ્રદેશમાંથી આવું તો કેન્દ્ર સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ મારા મતે ફરિયાદ કરી શકે છે નંબર 3 ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે હવે ગ્રાહક મંડળો પણ આપણા મારા વતી મારે ફરિયાદ નથી કરવી પણ મારા વતી ગ્રાહક મંડળો સ્વૈચ્છિક ધોરણે જે સ્થપાયા છે જે બજારની અંદર ઘણા લોકોને સહયોગ સપોર્ટ આપવાનું કામ કરે છે એ પણ મારા વતી ફરિયાદ કરી શકે છે ચોથું એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ ધરાવતા કોઈ એક મંડળનો કોઈ એક વ્યક્તિ પણ જઈ અને ફરિયાદ કરી શકે છે મારા સોસાયટીને રિલેટેડ આખા બધા લોકોને સમસ્યા કે બધા લોકો છેતરાણા છે તો બધા લોકો વતી કોઈ એક વ્યક્તિ પણ ગ્રાહક સુરક્ષાનો ફરિયાદ કરી શકે કારણ કે સામૂહિક ફરિયાદ થઈ એટલા માટે ચોથું કે થાય છે હવે પાછું આજે હું કોઈ ચીજ વસ્તુ માલ સામાન લઈ આવ્યો છું એમાં સેવામાં કોઈ ખામી કે ત્રુટિ કે ઉણપ જણાય છે તો મારે ફરિયાદ નથી કરી પણ મારા પરિવારના સભ્યોની બહુ ઈચ્છા છે કે મારે ગ્રાહક સુરક્ષામાં આ ફરિયાદ કરી નાખ્યો તો મારા વતી મારા પરિવારનો કોઈ પણ સભ્ય પણ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા માટે હકદાર કહી શકાય મિત્રો હવે ખાસ યાદ રાખજો કે અહીં ગ્રાહકને તમામ પ્રકારની છૂટ આપી છે કે એની ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ થાય એટલે હું કરી શકું પોતે
ग्राहक मंडलो करी सके छे, राज्य सरकार, केंद्र सरकार अने संघ शासित प्रदेश मार्फते फरियाद करी सके। आ उपरांत मारी सोसायटी में कोई घटना बनी छे कि जेमां बधा समूह में जे छे छेतराया छे, तो एना माटे कोई एक व्यक्ति पण जे छे फरियाद दाखल करी सके। मारे फरियाद दाखल नथी करवी पण मारा परिवारना कोई पण सभ्यने इच्छा छे फरियाद दाखल करवानी ग्राहक सुरक्षामां, तो ए पोते पण अरजी करी सके छे। जो कुदरते विक्रेता ग्राहक ने साची योग्य और स्पष्ट प्रयत्न कोई निराकरण माटे पहल न बतावे, तैयारी न बतावे, तेरे बोर्ड बनाए ग्राहक के तेरे कुटुंब सभ्य द्वारा जिला फोरम, राज्य फोरम और राष्ट्रीय कमीशन की अंदर के स्थानीय कचेरी के पुरवठा कचेरी जैसे टोल में विज्ञान संबंधी शाखा हो, जे जगह कलेक्टर कचेरी के जे कोई मेन पदाधिकारी हो, ઉપરના લેવલના અધિકારી હોય એની પાસે જઈને આપણે આવેદન પત્ર આપી શકીએ, રૂબરૂ અરજી પણ કરી શકીએ છીએ, લેખિત અથવા મૌખિકમાં શરૂઆતમાં આપણે જાણ પણ કરી શકીએ છીએ। હવે મારા એરિયામાં આવનાર કોઈ દુકાનદારને મેં માહિતી આપી કે ભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો, મારી વાત ધ્યાનમાં લીધી અને અસ્વીકાર કરે છે મારા વતી, તો હું આજે જે છે એની છે કે કોઈ તોલમાપના બાબતમાં ગડબડ કરી હતી અને લોચુંબક લગાવ્યું હતું, કિલોગ્રામ બે કિલોગ્રામમાં મને ઓછું આપ્યું, તો હું એને ડાયરેક્ટ તોલમાપ વિજ્ઞાન સંબંધી શાખા ડાયરેક્ટ ન્યાય ફરિયાદ કરીશ। કોઈ સ્વચ્છતાને રિલેટેડ કોઈ પ્રશ્ન છે, મારા ગામની આંતરમાળખાકીય સુવિધા લગતો કોઈ પ્રશ્ન છે, તો એ બાબતની લઈને હું કલેક્ટર કચેરીમાં પણ ફરિયાદ કરી શકીશ। એટલે કોઈ એવી જે જે મહત્વની બાબતો છે કે જે ગ્રાહક વિશે જોડાય છે અને જે તે સંબંધિત અધિકારી પાસે જઈ કોઈ પાણીના પ્રશ્નની કોઈ સમસ્યા હોય તો આપણે પાણી પુરવઠા વિભાગના અધિકારી પાસે જઈ અને એની ફરિયાદ કરવી જોઈએ। એટલે હંમેશા પહેલી જે છે કે આપણે પ્રાયોરિટી આપણે આપવાને છે કે ગ્રાહકે વેપારને સમજાવવાનો છે કે કોઈ વ્યક્તિને સમજાવવાનો છે, જે સાથે આપણે માથાકૂટ કે જે બાબતમાં દલીલ થઈ રહી છે, જો ઈ ન માને તો પછી આપણે છે એ બીજું પગલું લઈ અને ગ્રાહક સુરક્ષા સુધી પણ જઈ શકીએ, જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કમિશન સુધી પણ જઈ શકીએ છીએ। હવે ફરિયાદ કરીને દાખલ કરવી, ફરિયાદની અરજી સરળ સ્પષ્ટ સારી ભાષામાં ટાઈપ કરીને હસ્તાક્ષર કે ઈમેલથી પણ મોકલી શકાય છે, તમને તમામ પ્રકારની છૂટ આપી છે। સાદી સરળ ભાષામાં કોરા પેજની અંદર આપણે બોલપેનથી લખીને પણ અરજી કરી શકીએ છીએ સ્વ હસ્તાક્ષર। નંબર બે, આપણની ઈચ્છા છે ટાઈપ કરીને તો કોમ્પ્યુટરમાં આપણે ટાઈપ કરીને પ્રિન્ટ કાઢીને પણ મોકલી શકીએ છીએ। નંબર ત્રણ, તમારે છે એક અને રૂબરૂ આપવા જવું નથી તો સંબંધિત શાખાની છે એ ઈમેલ આઈડી ઉપર આપણે ઈમેલ મોકલીને પણ ઓનલાઈન આપણે સંદેશો મોકલીને પણ ફરિયાદ દાખલ કરી શકીએ છીએ। કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો છે તો એના માટે આપણે સોગંદનામું કરવું પડશે, જે આપણે સોગંદનામું કરશું અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર અવશ્ય નાખવો, જેથી કરીને ભવિષ્યની અંદર જ્યારે કોર્ટ કચેરીને આપણો સંપર્ક સાધવાની ઈચ્છાઓ થાય તો એને એ ખ્યાલ હોવો જોઈએ કે અરજદાર કોણ હતો, એટલે કે અરજી કરનાર કોણ હતો, એ કઈ જગ્યાએ વસવાટ કરે છે, એનો કોન્ટેક એટલે કે સંપર્ક સાધવો મોબાઈલ ફોન કે છે સેલ ફોન કે લેન્ડલાઈન નંબર આપણે એમાં નાખીશું, જેથી કરીને તે આપણા સંપર્કની અંદર રહેશે। ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન કરવાનું છે અને એ માટેના કારણો સ્પષ્ટ લખવાના છે કે ફલાણા ભાઈ દુકાનેથી વસ્તુ લઈ આવ્યો હતો, વસ્તુ લઈ આવ્યા પછી મારી પાસે બિલ પણ છે, મેં એમને માહિતી આપી હતી વસ્તુ બદલાવી આપો, પણ એ વ્યક્તિએ મને આ વસ્તુ બદલાવવાનો ઇનકાર કર્યો છે, મારી પાસે તમામ પ્રકારના પુરાવાઓ છે, એટલે ફરિયાદના કારણો શું છે અને શું કામ ફરિયાદ દાખલ કરવા ઈચ્છી રહ્યા છો એનું પણ આપણે સંપૂર્ણપણે વર્ણન કરીશું। આરોપ સંદર્ભે જો કોઈ પણ આધાર પુરાવા હોય તો તે દસ્તાવેજો તેની પ્રમાણિત નકલો પીડવાની છે, ત્યારે પણ મૂળ પુરાવાઓ પીડવાના નથી, અર્થાત આપણે એક ઝેરોક્સ કોપી જે છે એમાં ફરિયાદ અરજીની પાછળ આપણે ઝેરોક્સ કોપી માન્યો કે આપણે કોઈ પહોંચે કે છે આપણને બિલ આપ્યું છે, તો બિલની બિલમાં એનું નામ છે, દુકાનનું નામ છે, કોન્ટેક નંબર છે, કઈ જગ્યાએ દુકાન છે, બધું એમાં આપ્યું છે, તો આપણે ઓરિજિનલ નહીં પણ મિત્રો યાદ રાખજો હંમેશા, કારણ કે ઓરિજિનલ ભવિષ્યમાં આપણે જરૂર પડશે, શક્ય હોય કે અમે કોઈ પણ પુરાવો ઓરિજિનલ જોડ્યા વિના એને ઝેરોક્સ જોડવાની છે અરજીની સાથે, જેથી એ અરજીનું મૂલ્ય ઓટોમેટિકલી વધશે। બિલ બિલની કાચી પાકી રસીદ પીડવાની છે, ઝેરોક્સ જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધું કે ચેકની વિગત લખવાની છે, ચેક નંબર ખાલી લખી દેવામાં આવશે તો પણ એમ ખ્યાલ આવે છે ક્યાં ચેક ક્યાં નંબરનો ચેક હતો, અથવા તો ચેકની જે છે ચેકબુકમાં જે માહિતી આપી છે એ પ્રમાણે આપણે એમાં માહિતી લખી નાખવાની, કઈ તારીખનો હતો, કેટલા રૂપિયાનો હતો, કોના નામનો હતો, એટલે એ પણ વિડવાની છે। વિક્રેતાએ ઘણી વખત શરતો કરેલો છે, છાપામાં એને પેમ્પલેટ નાખેલા હતા, મોટા મોટા છે એક અંદર પ્રોસ્પેક્ટસ જે છે એની નકલો જે છે બનાવીને આપણે વેચેલી હતી, છાપામાં એ મોટી મોટી એડ આવી હતી અને એ એડ પ્રમાણે ખોટી વસ્તુ છે ખોટી બાબતોમાં એમાં જે છે વસ્તુ આપી હતી, પ્રમાણે આપણે વસ્તુ ખરીદ્યા પછી જે બાબત મળવી જોઈએ એ મળી શકી નથી, એટલે કહેવાનો મતલબ એ છે કે એને ખોટી જાહેરાત મોકલી છે, શરતો એમાં જેટલી આપી હતી શરતોનું યોગ્ય પાલન થયું નથી। જો આવું થતું હોય તો તમારી પાસે એવા કોઈ પેમ્પલેટ હોય કે એમાં કોઈ પ્રકારના જે છે લખેલા કોઈ બાબતો હોય તો એની ઝેરોક્સ પણ જોડી દેવાની છે। અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ કેટલી થાય છે તે પણ આપણે લખી નાખવાનું છે, જેથી કરીને કોર્ટની અંદર જ્યારે કોર્ટમાં કેસ ચાલે ત્યારે આપણે એનો
વેપારીને કોણ જણાવી શકે કે કેટલા રૂપિયાની રકમનો એ દાવો છે? એટલે આપણે ખાસ કરીને જિલ્લા ફોરમમાં 20 લાખ રૂપિયા હતા, રાજ્ય ફોરમની અંદર 20 લાખ 1 કરોડ રૂપિયાનો દાવો હતો, રાષ્ટ્રીય કમિશનમાં 1 કરોડથી વધુના દાવાની અરજી હતી. તો એ સીધો ખ્યાલ આવે છે કેટલા રૂપિયાનો દાવો અરજી કરવામાં છે, જેથી કરીને વેપારીની બાબતમાં જાણ કરી શકાય. અથવા તમને માન લો કે એવું લાગે કે હજુ પણ અહીં મને માર્ગદર્શનની થોડી વધુ જરૂર છે, તો આપ 1800 233 0222 ઉપર કોલ કરી શકો છો, અથવા તો 1811 4000 આની ઉપર પણ કોલ કરી અને વિગત માહિતી મેળવી શકો છો. આ સિવાય ગ્રાહક સંરક્ષણ કામ થતી એની મંડળની વેબસાઇટ પણ છે, જેમાં આપણે ઓનલાઈન સર્ચ કરી અને પણ માહિતી મેળવી શકે છે. મિત્રો, આજે આપણે આ પ્રશ્નને આ પ્રકરણને અહીં પૂરું કરીએ છીએ. આપે ફેસબુકની અંદર હોમવર્કમાં બે પ્રશ્નો લખવાના છે. ફરિયાદ કોણ દાખલ કરી શકે, ક્યાં ક્યાં ફરિયાદ કઈ રીતે કરવી, આ બે પ્રશ્નો આપે આપની ફેસબુકની અંદર લખવાના છે સ્વાધ્યાયમાં. આપણે આ પ્રકરણ અહીં સમાપ્ત કરીએ છીએ અને આજનો લેક્ચર પણ આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.